નમસ્કાર બીએડના તાલીમાર્થીઓને, ગણિત વિજ્ઞાનના મેથડમાં જોડાયેલા દરેક તાલીમાર્થીઓને એક પ્રશ્ન હોય કે એનસીઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જે બીએડ કરી રહ્યા છે 2 વર્ષમાં સંદર્ભમાં તેમને કન્ટેન્ટની અંદર સત્ર 1, સત્ર 2 અને સત્ર 3ની અંદર થયેલો ફેરફાર અંતર્ગત શું વાંચવું? તો કન્ટેન્ટની અંદર આપણને ખબર છે કે બીએડમાં જે સેમ 1 સાથે જોડાયેલા હોય તેને ધોરણ 7 લાગુ પડે છે, પણ ગણિતની અંદર એનસીઆરટીની બુકની અંદર લગભગ ઘણા બધા ચેપ્ટર છે તો એમાંથી કયા ચેપ્ટર ઉપર વધુ ભાર દેવો એની જે અહીંયા છે તો તમારા સમક્ષ છે એ આની વાત કરેલી છે. તો આ વિડીયોને તમે જોજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. હવે પાઠ્યપુસ્તક ધોરણ 7નો જે અમલ થયેલો હોય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, એમાં ગણિત વિષયની અંદર 1 2 વાંચવો, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ 3 માહિતીનું નિયમન, 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો, 8 રાશિઓની તુલના, 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, 12 બીજગણિતીય પદાવલી અને 13 ઘાત અને ખાતાંક. તો સેમેસ્ટર 1ની અંદર ગણિત સાથે જે જોડાયેલા મેથડવાળા હોય તેમને આટલા એકમો છે તે વાંચવાના રહેશે. હવે વિજ્ઞાનની અંદર બીએડ સેમની 1ની અંદર પ્રથમ સત્રની અંદર જે વિજ્ઞાન વિષયવસ્તુ છે તેને બીએડ સેમ 1વાળાએ શું વાંચવાનું? તો ધોરણ 7નું વિજ્ઞાન, એની અંદર 1નો ક્રમ જે સામે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેમાં 1, 3, 4, 5, 6, 8, 12, 14 અને 16, પણ મારો આગ્રહ એવો છે કે 2 એકમ અને 7 એકમ જે નથી આપેલો એ પણ તમારે થોડી 1 વખત અવશ્ય જોઈ લેવો. તો હવે વિજ્ઞાનની અહીંયા વાત થઈ ગઈ, ગણિતની વાત થઈ ગઈ, તો આ હતું. દરેક તાલીમાર્થીઓ યાદ રાખજો, બીએડ સેમ 1 ગણિત વિજ્ઞાન કન્ટેન્ટને સંદર્ભમાં વાત આપણે કરી છે. તો હવે આપણે બીએડ સેમ 2ની વાત કરીએ. તો સેમેસ્ટર 2ની અંદર ગણિતમાં શું વાંચવાનું? તો દરેક તાલીમાર્થીઓને જે સામે સ્ક્રીન ઉપર દેખાય છે તેમ ગણિતની અંદર ધોરણ 8, જો આટલું વસ્તુ યાદ રાખજો, ધોરણ 8 ભૂલ ન થાય, 1 2, 1 3, 1 5, 1 7, 1 8, 1 9, 1 11, 1 14, આવી રીતના જે છે એ ગણિતની અંદર પાઠ્યપુસ્તકની અંદર જે એકમો આપેલા છે તે તમારે વધારે ભાર આપવાનો છે અને અવશ્ય આટલા એકમો વાંચવા બીએડ સેમ 2ની અંદર, બરાબર. હવે ગણિત પૂરું થયું તો વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રમાં પાઠ્યપુસ્તક ધોરણ 8ની અંદર વિજ્ઞાનમાં ક્યાં લાગુ પડે છે? તો વિજ્ઞાનમાં 1 એકમ 1, 1 2, 1 એકમ 1, 1 2, 1 4, 1 8, 1 10, 1 11, 1 13, 1 14 અને 1 16. અહીંયા બીએડ સેમ 2ની વાત થઈ ગઈ વિજ્ઞાનના સંદર્ભમાં. હવે સેમ 3ની અંદર બીએડ કરતા હોય તેને ક્યાં એકમ વાંચવા? તો ગણિતની અંદર જે એકમો છે તે 2, 4, 6, 7, 10, 13 અને 14, આવી રીતના ગણિતની અંદર ધોરણ 9 આ યાદ એક રાખવાનું છે. પાઠ્યપુસ્તક હવે ધોરણ 9 આવી જશે અને જેમાં વિજ્ઞાન વિષયવસ્તુની અંદર તૃતીય સત્રમાં એટલે કે સેમ 3ની અંદર કેટલા એકમો છે? તો 2, 4, 5, 7, 9, 12 અને 14, આવી રીતના વિજ્ઞાનની અંદર ધોરણ 9નું પાઠ્યપુસ્તક છે તે તમારે સેમ 3ની અંદર વાંચવાનું રહેશે. તો આવી રીતના બીએડ સેમેસ્ટર 1, 2 અને 3ના સંદર્ભમાં તમારે કયા કયા પાઠ્યપુસ્તકો ગણિત વિજ્ઞાનવાળા મેથડવાળાએ વાંચવાના છે કન્ટેન્ટના સંદર્ભમાં તે અહીંયા સ્પષ્ટતા કરેલી છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા બીએડના તાલીમાર્થીઓ છે તેના માટે, તો ગણિત અને વિજ્ઞાન વિષય વસ્તુ માટે સેમેસ્ટર 1ની અંદર ધોરણ 7, સેમેસ્ટર 2ની અંદર ધોરણ 8 અને સેમેસ્ટર 3ની અંદર ધોરણ 9ના જે એનસીઆરટીના પાઠ્યપુસ્તકો છે તેના આટલા ચેપ્ટરો છે તે ધ્યાનમાં લેવાના રહેશે, બરાબર. ચાલો આવજો, ફરી મળીશું. આવા જ વિડીયો છે તે તમારા મદદ થાય એના માટે મૂકતા રહેશું. લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને વધુ માહિતી માટે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય સૂચન કરજો. જોશી સર ફરી મળશે આવા જ વિડીયોની અંદર, એજ્યુકેશનલ વિડીયોની અંદર. આવજો, જય શ્રી કૃષ્ણ.